ભરૂચની મક્તમપુરની મહિલા ઘરમાંથી નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હતી, જે આજે સવારે નર્મદા નદીના કિનારે ભીની માટીમાં અર્ધ ફસાયેલી હાલતમાં મળી આવી હતી. ભરૂચના મક્તમપુર ગામમાં રહેતી મહિલા નજીકની પ્રીતમ સોસાયટીમાં આવેલ સ્ટેટ બેંકની શાખામાં નાણાં ભરવા માટે ઘરમાંથી નીકળ્યા બાદ ગતરોજથી ગુમ થઈ હતી, જે આજે સવારે ફુરજાના નર્મદા નદીના કિનારે ભીની માટીમાં અર્ધ ફસાયેલ હાલતમાં મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. જો કે પરિવારના જણાવ્યા અનુસાર મહિલા સાધારણ અસ્થિર મગજ ધરાવતી હોવાથી ક્યારે શું કરી બેસે તે ખબર નથી પડતી. પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચના મક્તમપુરની ગરીબ નવાઝ સોસાયટીમાં રહેતી 40 વર્ષીય સમસુન્નિસા પોતાના ઘરમાંથી વરંડામાં પરચુરણ ચીજ વસ્તુઓનો વેપાર કરે છે. તેમની પાસે નાણાં ભેગા થાય તે તેઓ બેંકમાં જમા કરાવવાની આદત ધરાવતા હતા. ગત રોજ સોમવારે સવારે તેઓ તેમની સાથે રહેતી પુત્રી નૂરજહાં અયુબ ખાન પઠાણને નજીકની પ્રીતમ સોસાયટીમાં આવેલ સ્ટેટ બેંકની શાખામાં નાણાં જમા કરાવવા માટે જવાનું હોવાનું કહી નીકળ્યા હતા. ઘણા લાંબા સમય સુધી માતા ન આવતા નૂરજહાંએ આજુબાજુના ઘરોમાં તથા બેંક સુધી તપાસ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતા સગા સંબંધીઓએ હકીકતની જાણ કરી હતી. તમામ લોકો દ્વારા ગતરોજના દિવસે તથા રાત્રે શોધખોળ કર્યા બાદ કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન ફુરજા વિસ્તારમાં આવેલ નર્મદા નદીના તટમાં માટીમાં ખૂપેલ મહિલા મળી હોવાની વાત કોઈ દૂરના સંબંધીને થતાં તેઓ કુતૂહલવશ ત્યાં જોવા જતા તે મહિલા સમસુન્નિશા હોવાનું જણાતા તેમણે નૂરજહાંને આ બાબતે જાણ કરતા તમામ ફુરજા સુધી દોડી ગયા હતા. મહિલાને સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. આખી રાત નદીના પાણીમાં તે પણ કડકડતી ઠંડીમાં રહ્યા બાદ મહિલા હેમખેમ મળતા પરિવારે કુદરતનો આભાર માન્યો હતો. ભરૂચ 108માંથી આજે સવારે અત્યારે અમને એક કેસ મળ્યો છે નદી કિનારાનો. બેન એક 45 વર્ષના માછી 45-50 વર્ષની આટલી ઉંમર હશે. એ કાલ સવારના નદી કિનારા પર પાણી પીવા ગયા હતા એવું કહે છે એમ બેન, અને ત્યાં ફસાઈ ગયા છે કિચડમાં દલદલમાં. અને આજે સવારે ત્યાં ગાયોને મેસો ચડવા માટે જે ભરવાડ ગયા એમને ભાઈએ જોયા ત્યાં ગાડી, અને ત્યાંથી એ લોકોને એમને સ્થાનિક બીજે સ્થળે ખસેડ્યા પોલીસ સ્થળે. અને ત્યાર પછી અમને કોલ કર્યો 108માં, અને તેમને અમે ઠંડીને એવું ગુજારીને એવું ચડી ગયું છું, એના માટે તાત્કાલિક સારવાર રીતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અમે ખસેડ્યું. રેસ્ક્યુ કેવું નહીં, પણ ભરવાડ જે ત્યાંના છે ગાયોને મેસો ચડાવવા માટે આવે છે, એ લોકોએ કંઈક કર્યા એમને કંઈ માજીને 3-4 જણા ભેગા થઈને, અને પછી એમને સુરક્ષા સ્થળે લઈ ગયા. અભિ સૈયદનો રિપોર્ટ, SNI ન્યૂઝ, ભરૂચ.